અભ્યુદય ટ્યુશન ક્લાસીસ નીટ બાયોલોજીમાં ભાગ 3 એકમ 1માં આજે આપણે વાત કરવાના છીએ પ્રશ્ન ક્રમાંક 1-35ની. ઓનસ્ક્રીન આપણી પાસે પ્રશ્ન પ્રથમ જે છે એ કંઈક આ પ્રકારે છે. જ્યારે બેક્ટેરિયોફેઝ તેના લાઇટિક વિઘટન તબક્કામાં કેટલાક અર્ધપાચિત બેક્ટેરિયાના રંગસૂત્રોનો ભાગ તેની સાથે બીજા યજમાન કોષમાં લઈ જાય, આ પ્રક્રિયા જે છે તે પ્રક્રિયાને આપણે શું કહીશું? સામાન્ય ટ્રાન્ઝેક્શન્સ, સંયુગ્મન, ટ્રાન્સફોર્મેશન કે વિશિષ્ટ ટ્રાન્ઝેક્શન્સ? તો ઓપ્શન તમારી પાસે જે છે એ સાચો આવે છે, એ સામાન્ય ટ્રાન્ઝેક્શન્સ. વાયરસ ફરતે આવેલ પ્રોટીનના કવચને શું કહી શકાય? કેપ્સોમિયર, બ્રાયોન, વિરોઇડ કે પછી કેપ્સિડ? તો ઓપ્શન સાચો તમારી પાસે છે ડી, કેપ્સિડ. નંબર 3, વિરોઇડ્સની અંદર RNAની એકાંકી શૃંખલા જે પ્રોટીન આવરણ ધરાવતી નથી, DNAની બેવડી શૃંખલા જે પ્રોટીન આવરણ ધરાવતી નથી, DNAની બેવડી શૃંખલા જે પ્રોટીન આવરણથી ઘેરાયેલ છે અને RNAની બેવડી શૃંખલા જે પ્રોટીન આવરણ ધરાવે છે. તો સાચો આપણી પાસે જે આન્સર છે એ આન્સર આવે છે અહીંયા એ, RNAની એકાંકી શૃંખલા કે જે પ્રોટીનનું આવરણ ધરાવતી નથી, જે વિરોઇડ્સ તરીકે ઓળખાય છે. નંબર 4, ઓર્ડિન્સ, એનોમલી, બેન્થમ અને હુકર દ્વારા રજૂ કરાયેલ કે જેની અંદર ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો બીજધારી વનસ્પતિઓ અસામાન્ય વૃદ્ધિ અને વિકાસ દર્શાવે તેમનો, અશ્મિભૂત સ્થિતિમાં વર્ણવાયેલ વનસ્પતિઓનો, સાહિત્યમાં વર્ણવાયેલ વનસ્પતિ પણ જેનું ઉત્પત્તિ સ્થાન બેન્થમ અને હુકરને નથી મળ્યું, અને કેટલીક એવી શ્રેણીઓ કે જેને વર્ગીકરણમાં સંતોષકારક રીતે સમાવી શકાય નથી. તો સાચો વિકલ્પ તમારી પાસે જે છે એ આવે છે ડી, કેટલીક સ્ત્રી શ્રેણીઓ કે જેને વર્ગીકરણમાં સંતોષકારક રીતે સમાવી શકાય નથી. વિકલ્પ નંબર 5 કે જેમાં સિસ્ટમેટિક્સ જીવવિજ્ઞાનની શાખા છે જે જીવંત સજીવોના વર્ગીકરણ સાથે સંકળાયેલ છે, કારણ વર્ગીકરણનો હેતુ સજીવને યોગ્ય ક્રમમાં મૂકવાનો છે. તો ઓપ્શન તમારી પાસે જે છે એ દરેક હવે થિંકેબલ છે, હાઈ થિંકિંગ ઓબ્જેક્ટિવ ટાઈપ્સના ક્વેશ્ચન છે જેમાં મેક્સિમમ આપણે વાત કરી તે પ્રમાણે 1-1.5 મિનિટ અથવા વધારે 2 મિનિટ જઈ શકે છે. તો વિધાન એ અને આર બંને સાચા, આર તે સાચી સમજૂતી છે. વિધાન એ અને આર બંને સાચા પણ આર તે સાચી સમજૂતી નથી આપતું. એ સાચું છે અને આર ખોટું છે, અને એ ખોટું છે અને આર સાચું છે, જેમાં આપણે આને એ કહી દઈશું, આને આપણે કહી દઈશું આર. તો આ બંને વિધાનમાં તમારી પાસે ઓપ્શન જે છે એ જવાબમાં આવશે સાચો બી, કે એ અને આર બંને સાચા છે પણ આ સમીકરણ તમને જે સમજૂતી આપી છે એ પૂરતી નથી. વિધાન લી ફૂગને થેલોફાઇટા એકાંકીમાં વર્ગીકૃત કરી શકાય છે, કારણ કે તેઓ સ્વોપજીવી છે. તો 6 નંબરમાં પણ 5માની જેમ જ છે તમારી પાસે દરેક ઓપ્શનો. તો જવાબ તમારી પાસે સાચો જે આવે છે એ આવે છે કે એ સાચું છે અને આર જે છે ખોટું છે, ખાસ યાદ રાખવાનું છે. નંબર 7 કે બેક્ટેરિયમ અને સાયનોબેક્ટેરિયમમાં કોની હાજરીમાં સમાનતા જોવા મળે? તો હરિતકણ, ફ્લેજેલા, ATS રિબોઝોમ્સ કે પછી ન્યુક્લિઓડ? તો સાચો આન્સર તમારી પાસે ન્યુક્લિઓડ છે. નંબર 8, સમગ્ર શરીર પર ફ્લેજેલા ધરાવતા બેક્ટેરિયાને તમે શું કહેશો? મોનોટ્રાઇકોસ, એમ્ફીટ્રાઇકોસ, લોફોટ્રાઇકોસ કે પછી પેરીટ્રાઇકોસ? તો ઓપ્શન તમારી પાસે સાચો ત્યાં આવશે પેરીટ્રાઇકોસ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ, નાઇટ્રોજનનું સ્થાપિત બેક્ટેરિયા સાથેની મૂળગંડિકામાં શેમાં જોવા મળે છે? તો નાઇટ્રોજનનું સ્થાપન થાય છે કઠોળ વર્ગની વનસ્પતિમાં. તો 4 વિકલ્પો તમારી પાસે જે છે તેમાંથી કઠોળ તમને માત્ર અહીંયા ડી, ચણામાં દેખાય છે, માટે એ તમારો આન્સર થઈ જશે. સાયનોબેક્ટેરિયમ શેનું નવું નામ છે? માઇકોપ્લાઝમા, નોસ્ટોક, મિક્સોફાઇસી કે પછી મિક્સોમાયસેટિસ? તો આન્સર તમારી પાસે સાચો જે છે એ થાય છે મિક્સોફાઇસી. લિંગી પ્રજનન જેમાં બેક્ટેરિયાનો DNA બીજામાં બેક્ટેરિયોફેઝની મદદથી સ્થળાંતરિત થાય તેને શું કહેશો? ટ્રાન્સફોર્મેશન, ટ્રાન્ઝેક્શન્સ, ટ્રાન્સક્રિપ્શન કે પછી સંયુગ્મન? તો વિકલ્પ તમારી પાસે 11મો જે છે એ સાચો છે અહીંયા ટ્રાન્ઝેક્શન્સ. નીચેનામાંથી કઈ વ્યાખ્યા બેક્ટેરિયાના જેનેટિક પુનઃસંયોજન સાથે સંકળાયેલ નથી? ટ્રાન્સફોર્મેશન, ટ્રાન્ઝેક્શન્સ, ટ્રાન્સલેશન કે સંયુગ્મન? તો સાચો આપણી પાસે આન્સર છે ટ્રાન્સલેશન, કે જે એની સાથે સંયુક્ત સંકળાયેલ નથી. નંબર 13, બેક્ટેરિયાની કોષ દિવાલનો મુખ્ય ઘટક એ શેનો પોલિમર છે? કાઇટિન, ઝાઇલેન, સેલ્યુલોઝ કે પછી પેપ્ટિગ્લાઇકેનનો? તો આન્સર તમારી પાસે 13માની આવશે અંદર ડી, પેપ્ટિગ્લાઇકેન, કે જે એનો મુખ્ય ઘટક પોલિમરનો બનેલો છે. નંબર 14, બેક્ટેરિયાનો કોષ દર મિનિટે વિભાજિત થાય છે? આ ક્વેશ્ચન થોડુંક એવો અલગ છે, ખાસ યાદ રાખશું,
गणतरी जे छे केवी रीते थाय ते पछी आप जाणी लेशो। बेक्टेरियानो कोष दर मिनिटे विभाजित थाय अने ते पूर्ण ग्लास भरवा एक कलाक ले, तो अर्धो ग्लास भरवा तेने केटलो समय लागे? 30 मिनिट, 60 मिनिट, 29 मिनिट के पछी 59 मिनिट? तो साचो आंसर तमारी पासे छे 59 मिनिट। दर मिनिटे विभाजित थाय छे अने पूर्ण ग्लास भरवा माटे एक कलाक ले छे। केटला ग्राम नेगेटिव बेक्टेरिया पेप्टिग्योन तेमज खाली जग्यानुं वधारानुं स्तर दर्शावे छे? तो लिपोपोलीसेक्यूराइड, लिपोप्रोटीन, प्रोटीन अने ए अने सी बंने। तो एमां विकल्प तमारी पासे ए अने सी बंने जे छे साथे जवाब छे, माटे ऑप्शन तमारो साचो जे छे ए डी आवी जशे। प्रकाश संश्लेषित बेक्टेरियामां नीचेनामांथी शुं धरावता नथी? क्वांटनसॉम, PS1, PS2, PS2 અને PS1। તો 16 જે છે આપણો આન્સર સાચો ધરાવે છે, ક્વાન્ટનસોમ। પ્રશ્ન ક્રમાંક 17માં આગળ વધીએ। પ્રોકેરિયોટામાં જનનિક પુનઃસંયોજન ક્યારે થઈ શકે? ટ્રાન્સડક્શન્સ, ટ્રાન્સફોર્મેશન્સ, સંયુગમન કે પછી ઉપરના બધા જ? તો 17માની અંદર તમારો સાચો જવાબ છે ઉપરના બધા જ, કે જે દરેક જે છે એ એની પ્રક્રિયાનો એક ભાગ છે। નીચેનામાંથી સજીવોની કઈ કક્ષા પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન ઉત્પન્ન કરતી નથી? તો લાલ લીલ, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, C4 વનસ્પતિ, ક્રેન્સ પેશી રચના અને નીલહરિત લીલ। તો સાચો આપણી પાસે જવાબ જે આવે છે એ આવે છે બી, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, કે જેમાં ઓક્સિજન ઉત્પન્ન થતો નથી। જારક અજારક શોષણની જે વાત કરી હતી તે તમારી પાછી તેમાં લાગુ પડી જાય। નંબર 19માં પ્રોકેરિયોટામાં ક્રોમેટોફોર્સ એટલે શું? કોષોના રંગ માટે જવાબદાર વિશિષ્ટ કણિકા છે? સજીવોના આકારના આયોજન માટે જવાબદાર રચનાઓ છે? વિવિધ ચયાપચયની ક્રિયા માટે કોષોની અંદર રહેલી સંગ્રહિત અંગિકાઓ છે? આંતરિક પટલ તંત્રો કે જે પ્રકાશ સંશ્લેષિત બેક્ટેરિયામાં જટિલ અને વિસ્તૃત થાય છે? તો સાચો તમારી પાસે જે જવાબ છે ડી છે, કે જે આંતરિક પટલ તંત્ર કે જે પ્રકાશ સંશ્લેષિત બેક્ટેરિયામાં જટિલ અને વિસ્તૃત થાય તેને આપણે કહીએ છીએ ક્રોમેટોફોર્સ। વિધાન 20નંબરમાં પ્લાઝ્મી એકસૂત્રીય બાહ્યસૂત્રીય DNA છે, કારણ કે યુકેરિયોટિક કોષો પ્લાઝ્મી ધરાવતા નથી। તો જવાબ તમારી પાસે જે છે એ HOT ટાઈપ્સમાં છે। તો અહીંયા આન્સર તમારી પાસે 20ની અંદર જે છે એમાં વિધાન એ જે છે એ ખોટું છે, પણ કારણ તમારું જે આપ્યું છે તમને R એ સાચું આપ્યું છે। નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર નજર નાખીએ તો વિધાન સાયનોબેક્ટેરિયામાં પ્રકાશ સંશ્લેષિત નીલહરિત લીલ છે, જે બધી પ્રોકેરિયોટિક રચના દર્શાવે છે, કારણ કે તેઓ હરિતકણની હાજરીના કારણે લીલા છે। તો 21ની અંદર પણ તમારી પાસે સેમ HOTS ક્વેશ્ચન છે। સાચો આન્સર તમારી પાસે જે છે એ છે વિધાન એ સાચું છે, પણ કારણ R જે છે એ ખોટું છે। નંબર 22 કે જેમાં વિધાન બેક્ટેરિયામાં 700 નેનોમીટરથી વધુ તરંગ લંબાઈનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકાય નહીં, પ્રક્રિયા કેન્દ્ર જે છે P890 છે। તો આન્સર તમારી પાસે જે છે એ પણ HOTS ટાઈપમાં બી, વિધાન જે એ છે અને આર બંને સાચા છે, પણ આર જે છે સમજૂતી સાચી આપતું નથી। નંબર 23 કે વિધાન ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા જ્યારે આલ્કોહોલથી ધોવામાં આવે ત્યારે અભિરંજક જાળવતા નથી, કારણ કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં બાહ્યપટલનો બાહ્ય ભાગ લિપોપોલીસેકેરાઇડ ધરાવે અને જેનો કેટલોક ભાગ પટલના લિપિડ સાથે સંકળાયેલો છે? તો 23ની અંદર તમારા બંને વિધાન જે છે સાચા છે અને સમજૂતી પણ તેમાં સાચી આપેલી છે। નંબર 24 કે નીચેનામાંથી કઈ સુસંગત જોડી નથી? અફ્લાટોક્સિન, એસ્પેરાજિલસ પેરાસિટિક્સ, બેંગલ ફેમાઇન, હેલ્મિન્થોપોરિયમ, રેડ રસ્ટ ઓફ ટી મેલેસ્પોરા, એન્ટિકા ડિઝીઝ ઓફ ગ્રાઉન્ડ નટ, તો સિર્કોસ્પોરા। તો 24માંની અંદર તમારી પાસે સાચો જવાબ જે છે એ છે રેડ રસ્ટ ઓફ ટી મેલેસ્પોરા, કે જે જોડી સાચી નથી। 25 યજમાન વનસ્પતિ દ્વારા ઉત્પન્ન કરાતા રાસાયણિક સંયોજનો કે જે રોગકારકોના ચેપથી પ્રતિરક્ષા પ્રતિક્રિયા સામેની પ્રક્રિયા છે તેને ખાલી જગ્યા કહેવાય છે? ફાઇટોટ્રોન, ફાઇટોટોક્સિન, ફાઇટોએલેક્સિન કે પછી ફાઇટોલ? તો 25માંની અંદર તમારો સાચો જવાબ છે ફાઇટોએલેક્સિન, યજમાનની પ્રતિક્રિયા સામે જે રક્ષણ કરે તેનું નામ છે ફાઇટોએલેક્સિન, આ યાદ રાખશું। નીચેનામાંથી કઈ જોડ સુસંગત નથી? રૂટ નોટ ડિઝીઝ, મેલાઇડોગાયન જાવાનિકા, સ્મટ ઓફ બાજરા, ટોલિસ્પોરિયમ પેનિસેલરી, કવર્ડ સ્મપ્ટ ઓફ બાર્લી, યુસ્ટિલેગો નુડા અને લેટ બ્લાઇટ ઓફ પોટેટો, તો ફાઇટોફ્થોરા ઇન્ફેક્શન। તો 26માંની અંદર તમારી પાસે એક આ જોડ જે છે ખોટી છે, કવર્ડ સ્મટ ઓફ બાર્લી,
જિસ્ટિલેગોનુડા. પેનિસિલિયમમાં કોનિનિડિયો સ્પોર્સ ખાલી જગ્યા હોય છે, તો એક કોષ કેન્દ્રીય અને રંગહીન, એક કોષ કેન્દ્રીય રંજક કણો યુક્ત, ત્રિકોષ કેન્દ્રીય રંજક કણો યુક્ત અને ત્રિકોષ કેન્દ્રીય રંગહીન. તો 27માં તમારી પાસે સાચો આન્સર આવે છે, એક કોષ કેન્દ્રીય અને રંજક કણો યુક્ત. નંબર 28, લાઇકેન્સના શ્વસન માટે નીચેનામાંથી કઈ રચના મદદરૂપ થાય છે? સોરેડિયા, ઇસિડિયા, સાઇફેલા અને સિફોલોડિયા. તો 28માં તમારો સાચો આન્સર છે ત્યાં સાઇફેલા. નંબર 29, નીચેના ટેબલમાંથી પાક રોગ અને સંલગ્ન રોગકારકની યોગ્ય જોડ બનાવવાની છે. તો પાક તમારી પાસે છે સાઇટ્રસ રોગ, કેન્કર અને સ્યુડોમોનાસ, બટાકા, લેટ બ્લાઇટ, ફ્યુસેરિયમ ઉડુમ, રીંગણ, રૂટનોટ, મેલોઇડોજિન ઇન્કોગ્નિટા, ચોળા, સીડ ગોલ, ફાઇટોફોરા, ઇન્ફેસન્ટ્સ. તો કઈ જોડામાંથી સાચી છે? 29માં જવાબ તમારી પાસે આવશે સાચો આ રીંગણની, બાકીની બધી જોડ ખોટી પડે છે, ખાસ યાદ રાખજો આ રીતે. મિક્સોમાયસેટિસ એટલે ખાલી જગ્યા, સેપ્રોપ કે પછી પરોપજીવી, માયસેલિયાયુક્ત અવખંડન દ્વારા અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન જન્યુઓના જોડાણથી, બહુકોષ કેન્દ્રીય કોષરસનો શ્લેષ્મી સમૂહ કે જે ફૂટપાથ જેવી ખોરાક સંગ્રહણ કરવા માટેની, ગ્રહણ કરવા માટેની રચના ધરાવે છે, પ્રજનન અવખંડન કે ચુસ્પોરા દ્વારા, પ્રોકેરિયોટિક સજીવ કે જે કોષીય કે અકોષીય સેપ્રોપ કે પછી સ્વોપજીવી છે, દ્વિભાજનથી પ્રજનન કરે છે, યુકેરિયોટિક એક કોષીય તંતુમય સેપ્રોપ કે સ્વોપજીવી, અલિંગી પ્રજનન કે જે બે કોષ કે કોષ કેન્દ્રના જોડાણથી જોડાયેલું હોય છે. તો 30માં તમારી પાસે સાચો જવાબ જે છે એ છે બહુકોષ કેન્દ્રીય, કોષરસનો શ્લેષ્મી સમૂહ, ફૂટપાથ જેવી ખોરાક ગ્રહણ માટેની રચના ધરાવે છે. નંબર 31માં રસ્ટ, સ્મટ અને મશરૂમ આ ત્રણેય જે છે શું છે? રોગકારક છે, સેપ્રોબ છે, આસ્કોર્પ છે કે પછી બેસિડો આર્કોપ ધરાવે છે. 31માં તમારી પાસે બધા છે આ રોગકારકો જે છે, જે વિવિધ પ્રકારની વનસ્પતિઓમાં રોગ ઉત્પન્ન કરતા હોય છે. વિધાન, ફૂગ ખૂબ વ્યાપક રીતે પ્રસરેલ છે અને તેઓ પ્રાણીઓ અને વનસ્પતિ દેહમાં બહાર તેમજ અંદર જીવી શકે છે, કારણ કે ફૂગ જમીન પર, પાણીમાં કે અન્ય સજીવો પર વૃદ્ધિ કરી શકે, કારણ કે તે વિવિધ રંજક કણો ધરાવે છે જેમાં ક્લોરોફિલ, કેરિટોનોઇડ્સ, ફ્યુકોઝેન્થિન અને ફાઇકો એરિથ્રિસિનનો સમાવેશ થાય છે. તો વિધાન તમારી પાસે ફરી પાછા HOTS ટાઈપના છે, જેમાં 4-4 ઓપ્શન તમારી પાસે જે આપેલા છે એ જોશો તો તમારી પાસે જવાબ સાચો જે છે એ આવી જશે ત્યાં. વિધાન એ સાચું છે અને આર કારણ જે છે ખોટું છે. વિધાન, ન્યુરોસ્પોરાને સામાન્ય રીતે વોટર મોલ્ડ કહેવાય છે, કારણ કે તે બેસિડો માયસેટિસ પ્રકારની ફૂગ છે. 33 નંબરની અંદર ઓપ્શન તમારા ફરી પાછા HOTS ટાઈપના. તો બંને વિધાન જે છે એની અંદર એ ખોટું છે અને કારણ આર જે છે સાચું છે. 34, નીચેનામાંથી કોણ સંજીવની વનસ્પતિ તરીકે ઓળખાય છે? રેફેસિયા, સેલેજિનેલા, ક્લોરેલા કે પછી વેલ વિચ્શિરિયા. 34માં તમારી પાસે આન્સર છે સંજીવની વનસ્પતિ તરીકે નામ છે સેલેજિનેલા. હનુમાનજી જે સંજીવની બુટી લાવ્યા એ નથી, એ ખાસ યાદ રાખજો. અને નંબર 35, વોલવોક્સ પ્રદેહને શું કહી શકાય? તો બહુકોષ કેન્દ્રીય તંતુ, હેટ્રોટ્રાઇકસ કે પછી કોઈનોબિયમ. 35ની અંદર તમારી પાસે આન્સર છે વોલવોક્સનું જે પ્રદેહ છે તેને આપણે ઓળખીએ છીએ કોઈનોબિયમ તરીકે. તો 35 ક્વેશ્ચન જે છે વ્યવસ્થિત તૈયાર કરવાના છે. ઘણા પ્રશ્નો તમારી પાસે આ સેશનમાં નવા આવેલા છે, તો તે યાદ રાખવાનો ખાસ પ્રયત્ન કરશું. જ્યાં ખ્યાલ નથી આવતો તે ટોપિક્સમાં તમે ચોક્કસથી મને જણાવી દેશો.